સુખનું સરનામું શોધવા માણસે ખૂબ જ પ્રયત્ન કર્યો. ગૂગલ પર પણ સુખનું સરનામું ના મળ્યું. છેવટે પાંચ ઘોડા પર સવાર થઈને પાંચે ઇન્દ્રિયોને કામે લગાડી. આ તમામ ઇન્દ્રિયો બહિર્મુખ હતી, પરંતુ જ્યારે આ ઘોડાઓની લગામ મનને સોંપી અને મનને કેળવીને તેને અંદરની તરફ વાળ્યું કે તેની સુખની શોધ પૂરી થઈ. આ સફર કઠિન છે, પરંતુ જેવી જડીબુટ્ટી હાથ લાધે સુખની શોધ ખૂબ સરળ છે. કસ્તુરી મૃગની વાત ખૂબ જાણીતી છે. સ્વામી રામતીર્થે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. એક પિંજરું હતું જેમાં ચારે તરફ અરીસા જડેલા હતા. પિંજરાની વચ્ચોવચ્ચ એક ગુલાબનું ખીલેલું ફૂલ હતું. પિંજરામાં એક મૈનાને મૂકવામાં આવી. એણે અરીસામાં ચારે તરફ ફૂલનું પ્રતિબિંબ જોયું. જ્યાં પણ એની નજર જતી ત્યાં એને ફૂલ જ દેખાતું, અને જેટલી વાર એ ફૂલને પકડવા ગઈ એટલી વાર એની ચાંચ અરીસા સાથે અથડાઈ. અંતે નિરાશ થઈ એણે અરીસા તરફથી મોઢું ફેરવ્યું. ત્યાં તો એને વચ્ચે પડેલું ગુલાબનું અસલ ફૂલ મળી ગયું. હે મનુષ્ય, સંસાર એ પણ એક પિંજરું છે. જે સુખને તું બહાર શોધે છે એ તારી અંદર જ છે. પરમાથી ખસીને સ્વમાં વસે તે સુખી. મારે ગુરુ હંમેશા કહે, હર હાલ મેં ખુશી. તમારા બેડરૂમમાં, તમારા બેડ પર ઘરનો કામવાળો બેસીને રિમોટથી ટીવી ચેનલ ચેન્જ કરતો હોય, તમને અચાનક નજરે પડે અને છતાંય તમે કોઈ પ્રતિભાવ ન આપો, ત્યારે સમજવું સુખ તમારાથી દૂર નથી. માણસને આજે જે વસ્તુમાં સુખ લાગતું હોય એ કાલે આજુબાજુની પરિસ્થિતિ બદલાતા તે જ વસ્તુ દુઃખમાં પલટાઈ જાય છે. અને માટે જ જે તે વસ્તુ કે પરિસ્થિતિને તે ક્ષણે તે જેવી છે તેવો તેનો સ્વીકાર કરો અને તેનો રિમોટ કંટ્રોલ માત્ર તમારી પાસે રાખો એ ખૂબ જ જરૂરી છે. કહેવાય છે ને, યે દિન ભી ચલા જાયેગા. ક્ષણનું આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. પછી તે સુખની હોય કે દુઃખની, તો પછી શા માટે તેને મન પર હાવી થવા દેવી? પુણ્ય કર્મના ફળ સ્વરૂપે મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે, એ ચિરકાલ રહેતું નથી. આ એક મનની પરિસ્થિતિ છે, અને આત્મભાવ એ દુઃખને સુખમાં ફેરવવાની ગુરુ ચાવી છે. આ સમજનો પારસમણી હાથ લાગે તો સ્થિતપ્રજ્ઞ બનવું સરળ બને છે. પોતાના અંતકરણને સંભાવવાળું રાખવાનો સ્વભાવ કેળવવા માટે સાધના જરૂરી છે, અને આ મોટામાં મોટો રાજયોગ કહેવાય. જેને જેમ જ્ઞાનરૂપી દિવાસળી એક પળમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, તેવું સુખનું છે. ક્યાં તો પાગલ અથવા જ્ઞાની સૌથી સુખી હોય છે, કારણ કે કોઈ વસ્તુ કે પરિસ્થિતિ તેને ચલિત કે ભ્રમિત કરી શકતી નથી. આ સુખ એટલે શું? દુઃખનો અભાવ એટલે સુખ. સુખ તમારી આસપાસ વિખરાયેલું છે, આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે, પ્રસન્નતા તમારી સામે જ નૃત્ય કરે છે, સ્વસ્થતા બિલકુલ તમારી પાસે જ ફરે છે. પણ જો તમને શોધતા અનુભવતા આવડે તો, કારણ કે સુખ નથી કોઈ ચહેરામાં, નથી ફૂલોના સહેરામાં, સુખ તો સંતાયેલું છે તમારી બે માસૂમ પાપણના પહેરામાં. સતત બહાર વહેતી આપણી પ્રાણશક્તિ ઉર્જાને સંયમમાં રહી અંદર તરફ વાળીશું તો આપણને સુખ અવશ્ય મળશે. જે જાતને અંદરથી સતત ઉલેચતો રહે એ જ આ જીવન ઉર્જાવાન કે સુખી રહી શકે. કારણ કે પરમાત્માએ તો જગતમાં માત્ર સુખનું જ સર્જન કર્યું છે. દુઃખ એ તો માણસની પોતાની પેદાશ છે. જે અધ્યાત્મમાં પ્રવેશે છે તેના માટે કહેવાય છે કે જેમ ઈચ્છાઓ ઓછી થાય અને વ્યક્તિ સંતોષી બને તેમ સુખ વધતું જાય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે, તેન ત્યક્તે ન ભુંજિથા. ત્યાગીને ભોગવો. જે ત્યાગીને ભોગવે છે તે સુખી છે. સુખ સાચી ફકીરીમાં છે, અને ફકીર વ્યક્તિ સાચી બચ્છાઈ ભોગવી શકે છે. કારણ કે કહેવાતા બચ્છાનું સુખ ક્ષણિક હોય છે. ગરીબને રોટલામાં સુખ મળે છે, અને ધનિકને અધિક ને અધિક ધન મળે તો પણ ધરાતો નથી. સુખ અને સંતોષ બંને સાથે જરૂરી છે. સુખ એ અગાધ દરિયો છે, કોને એમાં ડૂબવું ના ગમે. કહેવાય છે, મહી પડ્યાથી મહસુખ જાણે, દેખનારા દાસે જોને, દરિયામાં ડૂબકી મારનાર મરજીવાને જ કિંમતી રત્નો મોતી પ્રાપ્ત થાય છે.
કિનારે બેસીને જોનારને કંઈ મળતું નથી, માટે ડૂબકી મારવી જરૂરી છે. પરંતુ આપણે તો બીજાને પણ સુખી કરવાના છે. બીજાને સુખી કરવાનો વિચાર એ આપણા સુખી થવાનો રાજમાર્ગ છે. જેટલું દિલથી વહેંચશો એનાથી વધુ પામશો. સુખના બી વાવ્યા હોય તો સુખ મળશે. સુખ એવો પાક છે કે મનની દિલની ધરતી પર જેટલો વાવશો એનાથી વધુ લણશો. સુખી બનવા જીવનને વહેતું કરો. બીજાને કરેલી નાનીશી મદદની પ્રભુ જરૂરથી નોંધ લેશે. સામેની વ્યક્તિના આત્માના સ્પંદનો તમને સ્પર્શશે અને તમારા જીવનના ખાલીપણાને ભરશે અને જીવનમાં ભાર ઓછો થશે. તમે ખુદ સુખમય બની જશો. ક્યારે સમાધાનથી સુખ ન મેળવો. આ રીતે મેળવેલા સુખને દુઃખમાં પલટાતા વાર નથી લાગતી અને પછી જીવન ઘડિયાળના લોલકની સમાન બની જાય છે. માટે સુખની એક ક્ષણનો દિલથી સ્વીકાર કરો અને હસતા હસતા તેને વળગી રહો. કહેવાતા સુખ કરતા સ્વસ્થતા વધારે ચડિયાતી છે. પોતાને જે મળ્યું છે તે માટે આભાર માનવાની વૃત્તિ કેળવો અને બીજાઓને એમની વર્તણૂક માટે માફ કરવાની શક્તિ મેળવો તો સુખ તમારા ચરણોમાં આળોટશે. સુખથી જીવનને શણગારવાનું હોય, મન ભરીને માણવાનું હોય, છકી જવાનું ના હોય. સારા કર્મો કરીને સારા માર્ગે ચાલનાર માણસ સુખ પ્રાપ્ત કરે છે અને પ્રભુના સાનિધ્યમાં પહોંચે છે. ખરા ભક્તો તો કહે છે કે પ્રભુ દુઃખ જ આપશે જેથી તું યાદ આવે, નહીં તો તને ભૂલીને અમે છકી જઈશું. સાચા ભક્તો માટે સુખ શું અને દુઃખ શું, માત્ર પ્રભુની શરણાગતિમાં જ તેમનું સુખ સમાયેલું છે. અને આ તબક્કે યાદ આવે છે હનુમાન ચાલીસાની એ પંક્તિ, સબ સુખ લહે તુમારી શરણા, તુમ રક્ષક કાહે કો ડરના. અને આ જ છે સુખનું સરનામું. સુખ એટલે પ્રભુની શરણાગતિ, પછી ભલે ને હોય પ્રતિકૂળ કે અનુકૂળ વસ્તુ વ્યક્તિ કે સંજોગો. સુખ તમને શોધશે જો પ્રભુ નિજ પાસ હશે, જો પ્રભુનું શરણ હશે તો તમારા સુખનું સરનામું તમે ખુદ હશો. કલ્પનાબેન, સુખને આવી રીતે સુંદર રીતે તમે ચાંદીની તાસક પર સજાવીને મૂક્યું અને અમને બધાને આનંદ થયો. સુખની વાતો કરવી એમાં મને એક જ વસ્તુ યાદ આવે છે કે સુખનો સ્વીકાર કરો તો સુખ વધે છે, દુઃખના સ્વીકાર કરવાથી દુઃખ ઘટે છે. અને આ એક સાદી વાત, સાદું સત્ય તમે આટલી સરસ રીતે સુંદર રીતે વર્ણન કર્યું. ખૂબ આનંદ.